ક્લાસમાં રોશન મિસ તમારું સ્વાગત કરે છે. કેમ છો બધાય? આશા રાખું છું બધાય આનંદમાં જ હશો. ચલો તો આજે આપણે ભણવાનું છે અંગ્રેજી. અને અંગ્રેજીમાં આજે આપણે શું શીખવાનું છે? અંગ્રેજીમાં આજે આપણે શીખવાનું છે સી અને બી. બરાબર, પેલા આપણે શું શીખ્યા હતા અંગ્રેજીમાં? એ અને બી, સ્મોલ એબીસીડીમાં એ અને બી આપણે શીખી ગયા છીએ. અને હવે આજે શીખવાનું છે સી અને ડી. બરાબર, શું શીખવાનું છે આજે? સી અને ડી. જો બાળ મિત્રો, આ શું છે? આ છે સી. સી ફોર કાઉ. શું છે? સી. સી ફોર કાઉ. આ છે ને કાઉ. સી ફોર કાઉ. કાઉ એટલે ગુજરાતીમાં કાઉને શું કહેવાય? ગુજરાતીમાં કાઉને કહેવાય ગાય. તો આ શું છે? સી ફોર કાઉ. બોલો, સી ફોર કાઉ. બોલો, સી ફોર કાઉ. અને આ શું છે? ડી. ડી ફોર ડક. ડી ફોર ડક. બોલો, શું છે આ? ડી. ડી ફોર ડક. ડી ફોર ડક. ડક એટલે ડકને ગુજરાતીમાં શું કહેવાય? ગુજરાતીમાં ડકને કહેવાય બતક. તો આ શું છે? બતક. ડી ફોર ડક. બોલો, ડી ફોર ડક. તો જો અહીંયા આપણે લખશું સી. શું છે? સી. સી ફોર કાઉ. શું લખ્યું આપણે? સી. આપણે હમણાં જોયું સી ફોર કાઉ. અને આ છે ડી. ડી ફોર ડક. ડી ફોર ડક છે ને ડી. હવે આપણે તમારી પાસે અંગ્રેજીની નોટ છે, અંગ્રેજીની ચોપડી છે, એમાં તમને એમાં શું છે આવી રીતે લીટીઓ પાડેલી છે ને, તો આપણે આ લીટીમાં તમને લખીને બતાવો. હવે સી કઈ લાઈનમાં લખે ખબર છે? આ વચ્ચેની લાઈન છે ને, એમાં સી લખે. શેમાં લખાય? વચ્ચેની લાઈનમાં. જો આ સી રહ્યું ને, સી. સી ફોર કાઉ. બોલો, સી ફોર કાઉ. સી ફોર કાઉ. શું છે? સી ફોર કાઉ. સી પછી શું આવશે? ડી. ડી ફોર ડક. ડી ફોર ડક. ડી. ડી ફોર ડક. ડી ફોર ડક. પેલે શું આવે? એ, પછી બી, પછી આવશે સી, અને પછી ડી. એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કાઉ, ડી ફોર ડક. બરાબર. તો આજે આપણે શું શીખ્યા? આજે આપણે સી અને ડી શીખ્યા. બરાબર, શું શીખ્યા? બોલો, સી અને ડી. બરાબર. ચલો હવે આપણે હોમવર્ક જોઈએ. આપણને હોમવર્ક ક્યાં લખવાનું છે? જો બાળ દોસ્તો, આ છે તમારી અંગ્રેજીની ચોપડી. અને અંગ્રેજીની ચોપડી ઉપર પાના નંબર 6 અને 7 ઉપર જો સી ફોર કાઉ, તો આખા પાનામાં તમારે લખવાનું છે સી ફોર કાઉ. સી ફોર કાઉ બોલતા બોલતા લખવાનું છે. જો આમાં છે ને બધામાં ઝીણા ઝીણા ટપકા કરેલા છે, એ ટપકાની ઉપર પણ તમારે સી લખવાનું છે. અને અહીંયા ટપકા નથી કરેલા ત્યાં પણ તમારે સી લખવાનું છે. અને પાના નંબર 7 ઉપર પણ તમારે સી લખવાનું છે. બોલતા બોલતા લખજો, સી ફોર કાઉ. સી ફોર કાઉ. બરાબર. અને આ પાના નંબર 8 અને 9 ઉપર શું લખવાનું છે? ડી. ડી ફોર ડક. તો આવી રીતે બોલતા બોલતા લખવાનું છે. ડી ફોર ડક. ડી ફોર ડક. ડી ફોર ડક. પાના નંબર 8 ઉપર પણ લખવાનું છે અને પાના નંબર 9 ઉપર પણ લખવાનું છે. આ છે તમારું આજનું ઘરકામ. ચલો બાળકો, સમજી ગયા ને? આ ઘરકામ સરસ રીતે કરી લેજો. અને કઈ લાઈનમાં લખવાનું છે એ તમે ખાસ ધ્યાન રાખજો. મેં તમને શીખવાડ્યું ને, વચ્ચેની લાઈનમાં લખવાનું છે. તો ચલો બાળ દોસ્તો, સરસ રીતે ઘરકામ કરી લેજો. પછી આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.